નમસ્કાર મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે બાળક એક ભગવાનનું રૂપ હોય છે, પણ સમાજની અગર જો વાત કરું તો સમાજમાં એક એવો પણ ભાગ છે કે જ્યાં લોકો પોતાના બાળકોને તરછોડી દે છે. ત્યારે અત્યારે આપણે શ્રી નિરાશ્રિત બાલાશ્રમે આવી પહોંચ્યા છીએ કે જ્યાં ઘણા બધા બાળકો, અત્યારે 180 જેટલા બાળકો આ સંસ્થા સાચવી રહી છે. અને અત્યારે જો વાત કરીએ તો લોકો પણ અત્યારે બાળકો દત્તક લેવાનું પ્રમાણ વધી રહ્યું છે. દત્તક લેવા પાછળ પણ લોકોના ઘણા બધા કારણો હોય છે, અને એક કારણ એ પણ છે કે લોકોને બાળક નથી થતા, અને લોકો એવું પણ વિચારે છે કે કોઈ એક બાળકની જિંદગી દત્તક લઈને તેમને સુધારીએ. ત્યારે અત્યારે આપણે નિરાશ્રિત બાલાશ્રમે આવી પહોંચ્યા છીએ અને ત્યાંના સેક્રેટરી ચંદ્રકાંત પટેલ સાથે આપણે વાત કરીને જાણીએ કે દત્તક લેવા માટેની શું શું પ્રોસેસ હોય છે અને કેવી રીતે અત્યારે લોકો દત્તક લઈ શકે છે. જી, હોય છે તો દત્તક લેવા પાછળનું એમનું શું કારણ હોઈ શકે, તમે શું કહેશો એ વિશે? મારા તારણમાં આટલા વર્ષના અનુભવ પછી એવું આવ્યું કે ત્રણ પ્રકારે લોકો વિચારે છે. પહેલો વિચાર એવો હોય છે કે આપણે એને પોતાનું બાળક થતું જ નથી કુદરતી રીતે, અને એવા બાળકો પછી છેલ્લે બધા પ્રકારના પ્રયત્નો કર્યા પછી છેલ્લે એવો નિર્ણય કરે છે કે આપણે બાળક દત્તક લઈ લઈએ. એક એવો પણ પ્રકાર છે કે જે પોતે બાળકને જન્મ આપી શકે એમ છે, પણ એને જન્મ આપવો નથી, એ કષ્ટ સહન નથી કરવું, એની પાસે એટલો સહનશક્તિ નથી. અથવા તો એક વિચારધારા એવી પણ છે કે આટલી બધી વસ્તી છે, એક વ્યક્તિને જન્મ પૃથ્વી ઉપર શું કામ વધારે આપવો? આપણે જો 20-25 વર્ષ બાળકનો આનંદ મેળવવો છે, દત્તક લઈને મેળવીએ, આપણું પોતાનું બાળક એ 25 વર્ષ પછી આપણને સાચવશે કેમ, એ એક સવાલ છે. આ રીતે વિચારધારાઓમાંથી દત્તકનો પ્રોસ્પેક્ટ ઊભો થતો જાય છે. અને ઇવન અધરવાઇઝ પણ હિન્દુસ્તાનમાં મેં જોયું છે, છેલ્લા 10 વર્ષમાં ફર્ટિલિટીનો રેશિયો ઘટતો જાય છે, એના કારણે દત્તક માટેની અરજીઓ વધતી જાય છે. અને બાળકો ઓછા જન્મતા હોવાના કારણે, કારણ કે જન્મદર પ્રમાણમાં 20 વર્ષ પહેલાં હતો એના કરતાં ઓછો છે. અમે 6 ભાઈ બહેન હતા, મારાથી એક જ દીકરી કે એક જ દીકરો છે. બીજું અત્યારે દત્તકની વાત કરીએ તો આ દત્તક અગર કોઈ લેવા માંગે છે તો એમના માટે એમને શું પ્રોસેસ કરવાની હોય છે? જોઈનલ જસ્ટિસ એક્ટ 2015માં જે અમલમાં આવ્યો ને, એ પ્રમાણે હવે હિન્દુસ્તાનભરની અંદર દત્તકની પ્રક્રિયા સેન્ટ્રલાઇઝ થઈ ગઈ છે. અને કારાની અંદર, એટલે કે સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સિસ ઓથોરિટીની અંદર એને ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. એની સાથે એના આવકના દાખલા, એના પ્રોપર્ટીના દાખલા, એના આધાર કાર્ડ, એના મેડિકલ સર્ટિફિકેટ, આવું બધું અપલોડ કરવાનું હોય છે. આ બધું અપલોડ કર્યા પછી એને પૂછવામાં આવે છે કે તમારે તમારો હોમ સ્ટડી રિપોર્ટ કઈ સંસ્થા પાસેથી કરાવવો હોય છે. એટલે જે સંસ્થાનું નામ આપે એ સંસ્થાના પ્રતિનિધિ અથવા સમાજ અથવા સુરક્ષા અધિકારી જે હોય, સોશિયલ વર્કર, એનો હોમ સ્ટડી રિપોર્ટ તૈયાર કરે છે. એના ઘરે જે બધું વેરિફિકેશન કરે, એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરે, અને પછી એનો હોમ સ્ટડી રિપોર્ટ તૈયાર કરીને રેકમેન્ડ કરે કે વેધર પેરેન્ટ્સ આર એલિજિબલ ટુ બી ગિવન ઇન એડોપ્શન ઓર નોટ, વેધર પેરેન્ટ્સ આર એલિજિબલ ફોર એડોપ્શન ઓર નોટ, એન્ડ ઇફ ઇટ ઇઝ રેકમેન્ડેડ ધેન એન્ડ ધેન દેટ પર્ટિક્યુલર હોમ સ્ટડી રિપોર્ટ વિલ બી અપલોડેડ ટુ ધ કારા, એટલે એની ફાઇલમાં સમાઈ જાય. અને પછી ક્યુમાં આવે, અને ક્યુમાં જ્યારે એને વારો આવે ત્યારે એને કહેવામાં આવે કે તને એને બાળકો દેખાડવામાં આવે ઓનલાઈન, કે ભાઈ આટલા બાળકો, આ 3 બાળક તમને દેખાડે, જેમાં તમે કોઈ એક પસંદ કરો. એટલે જે એક રિઝર્વ કરેલી સંસ્થામાં એને જવાનું, ને ત્યાં પછી એને મેડિકલ રિપોર્ટ કરાવવો તો કરાવી શકે, એનો ઇન્ટરવ્યૂ પણ લેવાય. કમિટી એક આખી હોય સંસ્થાની, એનો ઇન્ટરવ્યૂ લે, રેકમેન્ડેશન હોવા છતાં ઇન્ટરવ્યૂ લઈને પછી નક્કી કરવામાં. ઘણી વખત શું છે કે આ ક્રોસ વેરિફિકેશન છે, કોઈ વખત પેરેન્ટ્સ છે એ કોઈ હકીકત છે એ હાઈડ કરતી હોય અથવા તો છુપાવતી હોય, તો એમાંથી શોધી અને વેધર એલિજિબિલિટી ઇઝ ઓકે ઓર નોટ એ નક્કી કરીને પછી દત્તકની પ્રક્રિયા આગળ વધારવામાં આવે. જે રીતે તમે કીધું કે આવકના દાખલા ને એ બધું પેરેન્ટ્સે શો કરવાનું હોય છે, તો અગર દત્તક કોઈને લેવું હોય તો કેટલી આવક માટે એલિજિબલ હોય છે પેરેન્ટ્સ, કેટલા? સવાલ એવો હોય છે કે કયા એરિયામાં રહે છે, એની જીવનશૈલી કેવી છે, અને બાળકને એપ્રોપ્રિએટ, એટલે એક સામાન્ય ઘરની અંદર જે રીતે બાળકનો ઉછેર કરી શકાય એવો ઉછેર કરી શકે એમ છે કે નહીં, એનો કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ ક્રાઇટેરિયા ન હોય. પણ અમે નક્કી કરીએ કે ભાઈ આ વ્યક્તિ છે, આ છોકરો છે, એને એ યાદ દાખલા કે બોમ્બે રહે છે ને, એમ કે મારો 7000 રૂપિયા પગાર છે તે એલિજિબિલિટી જ નથી, પણ એનો ગોંડલની બાજુ રીબડામાં રહેતો હોય ને, એમ કે મારો 8000 પગાર છે કે એલિજિબલ છે, એની પાસે ખેતી છે, 8000 એની આવક છે, એની જરૂરિયાતો છે. એટલે ઇટ ડિપેન્ડ્સ અપોન હેડ ટુ હેડ, એક એક વ્યક્તિ, એક એક કપલ આધારિત આ બધા એસેસમેન્ટ કરવા પડે છે. કોઈ વખત એવું હોય છે કે આવક દેખાડી દે, હમણાં એક જ કિસ્સો એવો આવ્યો હતો કે આવક વર્ષે 2,80,000 દેખાડી દે,
પછી એને સમાજ સુરક્ષા અધિકારીને અથવા તો સોશિયલ વર્કર ન કીધું કે એના પર કેટલું દેણું છે, તપાસ કરતા ખબર પડી કે 2,80,000માંથી 2,78,000 નથી બેંકના હપ્તા ભરતો હતો. ક્રાઇટેરિયા સેમ જ હોય છે, એલિજિબલ સિંગલ લેડી કે સિંગલ જેન્ટ્સ પણ એલિજિબલ છે, પણ સિંગલ જેન્ટ્સ છે લેડીને ન લઈ શકે એટલે દીકરી ન લઈ શકે, અને સિંગલ લેડી છે એ દીકરાને દત્તક ન લઈ શકે, અને બે વચ્ચે 21 વર્ષનો ઉંમરનો તફાવત હોવો જોઈએ. અને અગર આપણે ઇન્ડિયનની વાત કરીએ તો કઈ રીતે બાળક જ્યારે લે છે ત્યારે એમને શું કોઈ અમાઉન્ટ કે કંઈ પૈસા એ રીતે પે કરવાના હોય છે સંસ્થાન? કાયદેસર રીતે સરકારી નિયમ પ્રમાણે અને કારાના નિયમ પ્રમાણે એક બાળક દત્તક જાય ને એટલે સંસ્થા 53,000 રૂપિયા સુધીની રકમ લઈ શકે. સંસ્થા બાળકના નામે કંઈ મૂકવાના હોતા નથી, પણ આપણી સંસ્થા જે છે 1 રૂપિયો કોઈ દી કોઈનો લેતી નથી. હિન્દુસ્તાનની તમામ સંસ્થાઓ લે છે એક્સેપ્ટ કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ. અને જ્યારે NRI કોઈ બાળકોને મોકલવામાં આવે છે કે NRI કોઈ જ્યારે બાળકને દત્તક લે છે તો એમના માટે પણ એની પ્રોસિજર જુદી છે. એની પ્રોસિજર એવી છે કે એ લોકો જે કન્ટ્રીમાં હોય એ કન્ટ્રીની અંદર ભારત સરકારે એક રેકગ્નાઇઝ એજન્સીનું લાયસન્સ આપ્યું હોય, એ રેકગ્નાઇઝ એજન્સી જે હોય ને એના મારફત એને બધી અરજી કરવાની, એના તમામ ડોક્યુમેન્ટ રેકગ્નાઇઝ એજન્સીને પૂરા પાડે, રેકગ્નાઇઝ એજન્સીનો રિપોર્ટ તૈયાર કરે, પછી ત્યાંનો હોમ ડિપાર્ટમેન્ટ જે તે કન્ટ્રીનું હોય એને એપ્રુવ કરે, અને એને એપ્રુવ કર્યા પછી એની મંજૂરી આપે ત્યાંની ગવર્મેન્ટની, પછી આખે આખો જે રેકગ્નાઇઝ એજન્સી છે આખો એનો જે બંચ હોય આખો કાગળોનો અને અરજીઓનો એ બધો કારણે મોકલે, એટલે સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સિસ ઓથોરિટીને, અને એ અહીંયા ત્યાં પેન્ડિંગ રહે, અને જ્યારે એનો વારો કોઈ પણ સંસ્થામાં આવે ત્યારે સંસ્થાને રિફર કરવામાં આવે. અને જ્યારે NRI જેમ કીધું કે તમે અહીંયા પૈસા નથી લેતા, તો જ્યારે NRI પણ કપલ કોઈ ચાઇલ્ડ એડોપ્ટ કરે છે ત્યારે પણ કોઈ ચાર્જ લેવામાં નથી આવતો? ચાર્જ કોઈ આપણી સંસ્થા કોઈ ચાર્જ લેતી જ નથી. આપણી સંસ્થા ક્યારે, આપણે એમ માનીએ છીએ કે સંસ્થાના એક બાળકની જવાબદારી એક કપલ ઉપાડવા તૈયાર થયું છે એ સંસ્થા માટે સૌથી મોટી વાત છે. બીજી વાત એ છે કે સંસ્થામાં બધી વસ્તુ સારામાં સારી અમે પૂરી પાડીએ છીએ ને પાડી શકીએ છીએ, પણ જે મા બાપનો પ્રેમ પૂરો પાડવો જોઈએ તો અમે નથી જ પાડી શકવાના, તો આ તેને મા બાપ મળે છે ને. અમે હમણાં 16 વર્ષની એક દીકરી દત્તક આપી, 14 વર્ષનો એક દીકરો દત્તક આપ્યો, 16 વર્ષનો એક દીકરો દત્તક આપ્યો, બધું છેલ્લા 6 મહિનામાં કરેલું છે, કારણ કે એને મા બાપ મળે અને દીકરી સરસ સેટલ થઈ ગઈ, એને પ્રોબેશન ઉપર રહેવા મોકલી હતી 3 મહિના સુધી, એને પ્રોબેશન ઉપર રહેવા મોકલી, અને 3 મહિના પછી બેયને બોલાવીને પૂછ્યું, બેય એમ કીધું કે અમે એકબીજાને એડજસ્ટ થઈ ગયા છીએ દીકરી અને મા બાપ, ત્યાર પછી અમે ફાઇનલી કોર્ટમાં ગયા મંજૂરી માટે. સેમ વે બે દીકરાઓ 16 અને 14 વર્ષના દીધા, એક બેંગ્લોર આપ્યો અને એક નવસારી આપ્યો, એમને પણ પ્રોબેશન ઉપર રહેવા મોકલ્યા હતા. આપણે આપણી પાસે અત્યારે જે રેકોર્ડ છેલ્લા 60 વર્ષનો છે, આ 109 વર્ષથી આ સંસ્થા ચાલે છે, એમાં છેલ્લા 60 વર્ષનો આપણી પાસે રેકોર્ડ છે, પહેલાંનો તો કાંઈ હતું જ નહીં. એ 60 વર્ષની અંદર આપણે કુલ 1160 ઉપરના બાળકો દત્તક દીધા છે, એમાં ફોરેનમાં 285 જેટલા બાળકો આપણે દત્તક આપ્યા છે. ના એટલે કિડ્સ હોય છે 1 વર્ષથી નીચે એને પ્રોબેશનની જરૂર નથી હોતી. પ્રોબેશનની જરૂર કોને હોય, સમજણું થઈ ગયું હોય ને એને, 8 વર્ષથી 10 વર્ષથી ઉપરનું બાળક હોય તો એ એન્વાયરમેન્ટને સમજી શકતું હોય, હવાને સમજી શકતું હોય, નેચરને સમજી શકતું હોય, તો એ એડજસ્ટ થાય કે ન થાય. આજે હું 4 મહિનાનું બાળક દત્તક આપું એના માટે એ પ્રોબ્લેમ થતો જ નથી. એમ એને દર અહીંથી દત્તક લઈ ગયા પછી દર 3 મહિને પહેલાં 3 વર્ષ સુધી ફોલોઅપ રિપોર્ટ મોકલવાના, એ ફોલોઅપ રિપોર્ટ છે એની અંદર દર 3 મહિનાની હાઇટ કેટલી, વેઇટ કેટલું, એ બોલતા કેટલું શીખો, હાલતા કેટલું શીખો, અભ્યાસમાં શું કરે છે, શું નહીં, એની હેલ્થ કેવી છે, અને એના લેટેસ્ટ ફોટા, એ પ્રકારેનો દર 3 મહિને 3 વર્ષ સુધી મોકલવામાં આવે. પછીના 3 વર્ષ દર વર્ષ એક વર્ષે મોકલવાના એને આવે છે ફોલોઅપ રિપોર્ટ. અને દર વર્ષમાં એક વખત જે ગામમાં રહેતો ને એ ગામના સોશિયલ વર્કર છે એ ત્યાં જઈને ફિઝિકલ વેરિફિકેશન કરીને અમને પાછો એ રિપોર્ટ મોકલે છે. અને
બાળક જ્યારે જ્યારે નાનું હોય છે ને અલગ થાય છે ત્યારે શું એવી પેરેન્ટ્સની જવાબદારીઓ હોય છે કે મોટું થતાં એમને ઇન્ફોર્મ કરવાનું કે તે અડોપ્ટ? નો નો નો, નોટ એટ ઓલ, નોટ એટ ઓલ. નહીં નહીં, કોઈ કમ્પલસરી નથી. તમારા બાળકને જાણ કરવું ન કરવું કોઈ કમ્પલસરી નથી. પણ સામાન્ય સંજોગોમાં મારો સંસ્થા સાથેનો અનુભવ એવો છે કે બાળક સમજણું થાય 14-15-16 વર્ષ એટલે એને ગમે ત્યાંથી ખબર પડી જ જતી હોય છે અને મા બાપ એને કહી જ દેતા હોય છે. હમણાં 2 મહિના પહેલાંના દાખલો આપો કે 31 વર્ષનો એક દીકરો ન્યૂ જર્સીથી આવ્યો અને આવીને સંસ્થામાં એમ કીધું મારે સંસ્થા જોવી છે, મારે ઘોડિયાઘર જોવું છે. અને જોઈને આ ઊભો ઊભો રોતો હતો. જ્યારે મેં એને પૂછ્યું કે તું રોવો શું કામ, ત્યારે એને એમ કીધું કે હું આ સંસ્થામાંથી દત્તક ગયો છું, મારા પેરેન્ટ્સે મને 1 વર્ષ પહેલાં કીધું કે એટલે હું જોવા આવ્યો છું કે મને 6 મહિના સાચવનાર મારી મા કોણ હતી કે. એટલે એ વખતના તો કોઈ આયા બેન હોય જ નહીં, પણ અત્યારના જેટલા આયા બેન છે ને બધાની 2-2 હજાર રૂપિયા છે ને ટીપ આપી, બક્ષિસ આપી, વંદન કરી અને ગયો અને એક જ શબ્દ બોલ્યો કે મારા અત્યારના જે પેરેન્ટ્સ છે મને જેને એડોપ્શન લીધા ને કેટલી બધી મને ઉછેર કરવામાં તકલીફ ઊભી કરી છે, હું એનો જીવનભરનો નહીં પણ જન્મ જન્મનો એનો ઉપકારી રહીશ. અને અગર વાત કરીએ તો વર્ષે કે મહિને કેટલા બાળકો અહીંયા લોકો છોડીને જતા હોય છે, એક રેશિયો અગર જો? એટલે સામાન્ય તો દર વર્ષે 15-25 વચ્ચેના બાળકો આવતા હોય છે અને એડોપ્શનમાં જતા હોય છે. મારે 2 સંદેશ આપવા છે. એક તો દરેક વ્યક્તિને એમ કેવું છે કે તમે તમારા બાળકને જંગલ ઝાડી કે બીજે ગમે આ છોડશોમાં તમે જો નથી ઉછેરી શકતા તો અમે અમારી સંસ્થાની બહાર પાણું રાખ્યું છે ત્યાં તમે બાળકને મૂકી જાઓ અથવા તો અમને ડાયરેક્ટ સોંપી દઈએ, અમે તમારી આઈડેન્ટિટી કોઈને પણ અમે વર્ણવશું નહીં. પણ બાળકને જ્યાં ત્યાં નાખોમાં બાળકની જિંદગી બહુ કિંમતી છે અને તમે કદાચ બાળકનો ઉછેર નથી કરી શકતા તો દત્તક લેનાર વ્યક્તિઓ એટલા બધા છે મા બાપ, એટલે બાળક વગરના એટલા બધા મા બાપ છે કે તડપે છે બાળક માટે. અમે એને ત્યાં પ્લેસ કરીને બાળકને સરસ મજાની જિંદગી આપશું, એ એક સંદેશો છે. અને બીજો સંદેશો એ છે કે કુદરતી રીતે જો બાળક ન જ થતા હોય તો લાંબો મેડિકલનો ખર્ચો કરવાનો બદલે વહેલામાં વહેલી તકે ને નાની ઉંમરે તમે દત્તકની અરજી કરી દેજો કે જેથી કરીને તમારો વારો 3-4 વર્ષે આવે અને તમે પોતે એક ઉંમરે પહોંચો એ પહેલાં તમારું બાળક તમારી બાજુમાં ઊભું થઈ જાય અથવા તો જવાબદારી પૂરી કરી શકે. સાહેબ અત્યારે આપણે કેટલા બાળકોને ઉછેર થાય છે? હાલમાં અત્યારે આપણી પાસે 174 બાળક છે પણ એમાં દત્તક પાત્ર હવે 4 જ રહ્યા છે, બાકીના અમુક બાળકો એવા કે દત્તકને પાત્ર ન હોય. એ તમે ડિસાઈડ કેવી રીતે કરો કે દત્તક પાત્ર છે કે કોઈના પેરેન્ટ્સ સિંગલ પેરેન્ટ હયા તો હોય ને એ બાળકો દત્તક પાત્ર નથી હોતા. કુદરતી વાલી જેના કોઈ પણ હોય, મા કે બાપ બેમાંથી ગુજરી ગયો અને એક હોય પણ એ પાડી શકે એમ ન હોય એટલે અહીં મોકલી દીધા હોય મૂકી ગયા હોય પણ ને કુદરતી વાલી હયા તો હોવાના કારણે એ દત્તક પાત્ર નથી. ત્યારે એ થાય ને એવું બનેલું જ છે, એવું બનેલું જ છે કે અહીંયા બાળક મૂકી ગયા હોય અને પછી 2-3 વર્ષે કે 4 વર્ષે જે રહી ગયું હોય સિંગલ પેરેન્ટ એક્સપાયર્ડ થઈ ગયો અને ઓર્ફન થઈ ગયા હોય એવા બાળક પાછા દત્તક પાત્ર બની જતા હોય ને એને દત્તકમાં આપી દીધા છે. જી દર્શક મિત્રો, જે રીતે જોયું અત્યારે આપણે કે લોકો પણ અત્યારે દત્તક બાળકો લેવાની સંખ્યા વધતી જાય છે અને લોકો પણ દત્તક બાળકો માટે આગળ આવી રહ્યા છે, એ જ રીતે બધા દર્શક મિત્રોને ખાસ વિનંતી કે જે ધારાધોરણ મુજબ બાળકો અત્યારે દત્તક લેવાઈ રહ્યા છે તેમાં ચોક્કસપણે નિરાશ્રિત બાલાશ્રમ સાથે જોડાઈ શકે છે. આ બાલાશ્રમ કે જ્યાં દત્તક લેવા માટેની કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં નથી આવતો અને જે રીતે અહીંયાના સેક્રેટરી ચંદ્રકાંત સરે આપણને કહ્યું કે કોઈ માતા પિતા જે બાળકનો ઉછેર નથી કરી શકતા તેમને અપીલ કરી છે કે કોઈ બાળકને ગમે તે જગ્યાએ ન છોડી દે, બાળકની જિંદગી પણ એક અમૂલ્ય જિંદગી છે. તો તેમને અહીંયા પારણું આપવામાં આવ્યું છે અને 24 કલાક સેવા પણ મળે છે કે તે બાળકને અહીંયા છોડી શકે છે. અને જો દત્તકની વાત કરીએ તો છેલ્લા 60 વર્ષમાં અહીંયાથી 1150 જેટલા બાળકોને NRI સહિત લોકો પણ અહીંયાથી દત્તક લઈ રહ્યા છે. તો જ્યારે આજે ભારતના ધારાધોરણ મુજબ પણ લોકો દત્તક લેવા માટે આગળ આવી રહ્યા છે ત્યારે દત્તક લેવા ઈચ્છતા માતા પિતાઓ કે કપલો ચોક્કસપણે શ્રી નિરાશ્રિત બાલાશ્રમનો કોન્ટેક કરી શકે છે અને અહીંયાથી પૂરી જાણકારી મેળવી શકે છે. આવી જ કોઈ ફરીવાર નવી સ્ટોરી સાથે આપણે મળતા રહેશું, ત્યાં સુધી રજા આપજો. કેમેરામેન ગોપાલ ચૌહાણ સાથે માનસી સોડા, અબતક ચેનલ, રાજકોટ.